શિવરાતના મેળામાં લગભગ રોજ 50,000 લેખે કોઈ હિસાબ ક્યારેક થતો નથી હોતો. આપણે એમને પૂછીએ વર્તમાન સમયમાં, બાબુ ચાલતા ચાલતા વાત કરીશું, બાબુ વર્તમાન સમયમાં જે રીતે દેશ ચાલી રહ્યો છે, રામ મંદિર, સૌથી પહેલો પ્રશ્ન આપને, રામ મંદિર નિર્માણ થયું અને એ પર આપ શું કહેશો? ચાલતા ચાલતા ઘણા વર્ષથી આ વિવાદ હતો રામ મંદિરનો, અને સનાતન હિન્દુ ધર્મ, હિન્દુસ્તાનની અંદર હિન્દુ ધર્મ હતો અને હિન્દુ ધર્મની અંદર વિધર્મીઓ આવું કાર્ય કરી અને ત્યાં મસ્જિદ બનાવી દીધી અને આપણું મંદિર તોડી નાખ્યું. એ ઘણા વર્ષોનો વિવાદ તો કોઈ કાંઈ કરી જ ના શક્યું. પછી આ મોદી સાહેબની સરકાર આવી, બીજે અને એમાં મોદી સાહેબ જ્યારે પીએમ બન્યા, વડાપ્રધાન બન્યા, પહેલો એણે નિર્ણય આ જ લીધો અને રામ મંદિરનો મુદ્દો ઉઠાવીને રામ મંદિરનો મુદ્દો જે કોઈ કાળમાં ન થાય એમ એ મુદ્દો પૂરો કર્યો અને ભવ્ય રામ મંદિર બન્યું. અને પૂરા સનાતન ધર્મની જે આસ્થાનું કેન્દ્ર હતું એ સિદ્ધ કરી બતાવ્યું અને અત્યારે લાખો લોકો રામમન અયોધ્યા રામ મંદિરના દર્શને જાય છે. તો એક આવું ભવ્ય કામ, ન ભૂતો ન ભવિષ્ય, એવું કામ ભાજપ સરકારે મોદી સાથે કર્યું. અને બાબુ તમારું સમાજ જીવન ઉપર તમારી દ્રષ્ટિ હોય, સેંકડો લોકો તમને મળતા હોય છે, નરેન્દ્ર મોદી સરકારના 10 વર્ષને તમે કેવી રીતે મૂલ્યાંકન કરો છો? કારણ કે આપણે અગાઉની સરકાર પણ જોઈ છે, યુપીએ સરકાર, વીપી સિંહ, તમારે રાજનીતિમાં તમે રસ નથી એ વાત સાચી, પણ હજારો લોકો જ્યારે તમને મળતા હોય તમે એને કેવી રીતે જોવો છો? હું તો એવું માનું છું કે આ કોઈ અવતારી પુરુષ હોય તો આ કાર્ય કરી શકે, કારણ કે કુદરતે એને એટલી બધી શક્તિ આપી છે. કોઈ પણ માણસ નિર્ણય લે, નિર્ણયની સાથે કામ થઈ જાય એવું બનતું 99% નથી બનતું. આ તો જે નિર્ણય લે, જે નિર્ણય સંકલ્પ કરે, સંકલ્પ સિદ્ધ થાય. એની પાસે એવી સંકલ્પ સિદ્ધિ હોય યા તો એવી ઈશ્વરની કૃપા, કોઈ ગુરુની કૃપા, યા તો અવતારી પુરુષ હોય તો આવી આ બની શકે. રામ મંદિર થયા પછી નરેન્દ્ર મોદી પ્રત્યે સંતોનો, ભાવિકોનો અદ્ભુત ભાવ છે. બાબુ એક તમને રસ નથી મને ખબર છે, પરંતુ મને એક પ્રશ્ન સતત છે પૂછવો છે. તમે જે 10 ગુજરાતના સૌથી મોટા આશ્રમો, વિશાળ જે લાખો અનુયાયીઓ ધરાવે છે, મને કાયમ એક પ્રશ્ન છે કે યોગી બાબા આવ્યા રાજનીતિમાં તો ગુજરાતના કોઈ સંતો આવી શકે ખરા? અથવા સાધુ મત શું છે, રાજનીતિમાં આવવું જોઈએ કે સલાહ આપવી જોઈએ? આપનો મંતવ્ય શું છે? મારું મંતવ્ય તો એવું છે કે કોઈ પણ સાધુ યોગીજી જેમ કામ કરે છે એમ કોઈ સાધુ આ રાજકારણમાં પડે, રાજકીય રસ લે તો ખૂબ સારું. કારણ કે સાધુ છે એની ભાવના વૈરાગ્ય તરફથી દેશનું હિત કરે, તો એવા યોગ્ય કોઈ સાધુ આમ મેદાનમાં ઉતરે તો સારું એમ. ભલે સંતો બાબુ એવું લાગે છે યોગી બાબાએ જે પદ્ધતિ કરીને એમને જે લોક ચા ના મળી એટલે ઘણા બધા સંતોને એવો વિચાર આવે છે. તો આપે તો ક્યારેય એવો નથી ભાવ પ્રગટ કર્યો, પણ ઘણા સંતોએ એવું કહેલું છે કે કરવું જોઈએ, એમાં કાંઈ ખોટું નથી એમ. ખરેખર સાધુને આની અંદર ઉતરવું જોઈએ અને રાજકીય ક્ષેત્રમાં આગળ વધી અને સમાજના હિતના કામ થાય તો વધારે સારું. બાબુ આપ અને આપ સિવાયના હું આશ્રમોમાં જોઉં છું કે ધર્મભક્તિની સાથોસાથ લેવલે ક્યારેક તો ધર્મભક્તિથી પણ વધારે તમે રાષ્ટ્રભક્તિ તરફ વધારે પ્રયાસ કરી રહ્યા છો. આ એક પહેલાંના સંત ઋષિઓમાં પહેલાં એ નહોતું, હવે એ ભાવના વધુ પ્રબળ બને છે, એનું કારણ બાપુ આપ કેવી રીતે જુઓ? પહેલા ઋષિ મુનિઓ પણ રાજાને સલાહ આપતા એવા તો ઘણા પ્રશ્ન છે ઘણા, પણ અત્યારે વધારે વ્યાપ વધ્યો છે
અને સંતોની પણ લાગણી એવી છે કે રાષ્ટ્રભાવના, કે ભાઈ આમાં સંતો વિશેષ કરી ઉતરે અને ધર્મનું કાર્ય, રાજનું કાર્ય આગળ વધારે એવી સાધુની ભાવના તો છે. કદાચ આ તો બહુરત્ન વસુંધરા છે, આમાંથી રાફડા સુના ન હોય એવો યોગી જેવા કોઈ પુરુષ જાગી અને આ મેદાનમાં ઉતરે તો ખૂબ સારું. તળેટીમાંથી આવશે કે તો ઓકે. તો આ હતા હરિહરાનંદ બાપુ. એમણે એમની નિખાલસતાથી, ભાગ્યજી રાજનીતિની ચર્ચા નથી કરતા, પરંતુ એમણે બધાને એમણે ઈચ્છા વ્યક્ત કરી છે કે રાજનીતિમાં સાધુ આવે તો સારું, વધુ કોઈ એક યોગી આવે તો સારું. હવે જોઈએ 26માંથી ભાજપ કેટલીક સીટો હજી બાકી રહી ગઈ છે, કોઈને આપે છે કે નહીં. એબીપી અસ્મિતા જોતા રહેજો. કે બાબા યોગી આદિત્યનાથ હિટ થયા પછી, એમના બુલડોઝર ચાલુ થયા પછી સંતોમાં પણ એક ઉત્સુકતા, રુચિ વધી છે રાજનીતિમાં આવવાની. તમે રાજનીતિ છોડીને આવ્યા છો એટલે તમારો મત બહુ મહત્ત્વનો છે. સાધુઓએ કેટલા પ્રમાણમાં રાજસત્તા સાથે સંકળાવવું જોઈએ કે એમાં એનો રસ લેવો જોઈએ? યોગી આદિત્યનાથજી ગઈકાલે રાજકારણમાં પ્રવેશી નથી ગયા. ઉત્તરોત્તર પેઢી દર પેઢીથી યોગી આદિત્યનાથજી એટલે કે તેમનો પોતાનો મઠ, એમના ગુરુજી પણ સંસદ સભ્ય હતા, તેઓ પણ સંસદ સભ્ય હતા. તેઓ કોઈ એક દિવસમાં રાજનીતિમાં નથી આવી ગયા. ખૂબ જ હાઈફાઈ એજ્યુકેશન, યુપીની અંદર રહેવું, ધર્મની સાથે રહેવું, ધર્મને બચાવવો, દરેક લોકો યોગી આદિત્યનાથજી નથી થઈ શકતા. હું એમ કહું કે હું યોગી આદિત્યનાથજી થઈ જાઉં તો એ શક્ય નથી. હું એમ કહું હું નરેન્દ્રભાઈ મોદી થઈ જાઉં તો એ શક્ય નથી. હું એમ કહું હું અમિતભાઈ થાવ તો એ શક્ય નથી. સાધુ 100એ 100% રાજકીય ક્ષેત્રની અંદર રહી શકે એવું નથી. મને મારા ગુરુજીએ આદેશ આપ્યો ત્યારબાદ હું આવ્યો છું સાધુતામાંથી પુનઃ. સાધુ ત્યાં પછી પણ હું નિગમનો ચેરમેન હતો. પરંતુ સાધુ જે છે, જે રીતે રાજકીય ક્ષેત્ર પહેલાં શેની માટે હતું? રાજકીય ક્ષેત્ર સેવા માટે. સાધુતા શેની માટે છે? સેવા માટે. તો સેવા તમે કોઈ પણ પ્રકારના માધ્યમથી કરી શકો છો. રાજકીય રીતે તમે જોડાવ તો મોટામાં મોટો ફાયદો છે. દાખલા તરીકે તમે અન્ન પુરવઠા મંત્રી મળ્યા, તમે એક સહી કરો એટલે કરોડો લોકોને અનાજ મળી જવાનું છે, એ પણ શક્ય છે. અને એક સહી કરી અને જે આપતા હોય એને બંધ કરવાનું કામ તમે કરી શકો છો. આ સાધુતા છે. સાધુતા સૌથી પહેલી વસ્તુ જીવનમાં ઉતારવાની વસ્તુ છે. સાધુતા દેખાવની વસ્તુ છે જ નહીં. એટલે કે પોતાનું કર્મ, સાધુ તરીકેનું જે કર્મ કરવાનું છે, પ્રભાતે વહેલા ઉઠવાનું છે, પૂજાપાઠ કરવાના છે, જે કાંઈ કરવાનું છે એ બધું કરે છે. વચમાં ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી જ જાણવા મળ્યું હતું, એમના સગા બેન એક નાની એવી હાટડી દુકાન ચલાવે છે. ત્યારે યોગી આદિત્યનાથજી થવાય છે, એમનેમ નથી થવાતું. બુલડોઝરો એમનેમ નથી ફરતા. સંપૂર્ણપણે સાધુતામાં પણ પોતાની નૈતિકતા. અને જ્યારે તમે મુખ્યમંત્રી છો તો એક મુખ્યમંત્રી તરીકેનો તમારો રોલ હોવો જોઈએ. તમે સામાજિક વ્યવસ્થાઓની દ્રષ્ટિથી અંદરથી એક સમાજના પ્રમુખ છો તો ત્યારે તમારે નિર્ણય સમાજના હિતનો લેવાનો છે. તમે જ્યારે તમારા ઘરની અંદર વડીલ છો તો તમારે ઘરના સંપૂર્ણ હિતની વ્યવસ્થા જોવાની છે. તો મુખ્યમંત્રી છે એણે શું જોવાનું છે? પોતાના રાજ્યની અંદર આવતા દરેક લોકોની નાની મોટી દરેક વસ્તુઓ છે એને કઈ રીતે સરળતાથી રાષ્ટ્રની સાથે જોડી શકાય, રાષ્ટ્રની વાત કરી શકાય, એ અગત્યનું છે અને પૂર્ણ રીતે કરે છે. નરેન્દ્ર બાપુને ટિકિટ ઓફર થાય, લોકસભાની થાય, સંસદ સભ્યની થાય, તો લડવે ઈચ્છે ખરા? તમે લડવા ઈચ્છવાની ક્યાં વાત કરો? હું તો ગયા વખતે દાવેદાર હતો. નથી આપતા એ મને ખબર નથી, પણ આઈપી નથી એ ખબર છે. અને બાપુ તમને લાગે ગુજરાતમાંથી કોઈ યોગીજી જેટલા સંત ગુજરાત જ્યારે બહાર આવે ને ત્યારે ખબર પડે કોણ કેવા નિર્ણયો લઈ શકે છે. જ્યાં સુધી કોઈ પણ યોગી આદિત્યનાથની આપને ખબર હતી?
કે આવા નિર્ણયો કરી શકશે? કોઈ પ્રેસ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા, કોઈ સરકાર આવું જાણતી હતી કે ભાઈ યોગી આદિત્યનાથ જે આવા નિર્ણયો કરી શકશે, બુલડોઝર ફેરવી શકશે, બપોરના હાનના ઘંટારોઓ બંધ કરાવી શકશે, આવું કોઈને કલ્પના હતી? એટલે એ તો જ્યારે બહાર આવે ત્યારે બધી ઘોડાગાડી હાલે, ત્યાં સુધી કોઈ મતલબ નથી. બાકી અત્યારે તો હું છે કે ઘંટડી વગાડે એ જ હાલે. મેળાવડામાં બે જૈન મહારાજ સાહેબ, જય જીનેન્દ્ર, મારે મહારાજ સાહેબ એ પૂછવું છે કે ભારતીય સમાજ જીવનમાં, પછી રાજનીતિ હોય કે સમાજ જીવન હોય, સાધુઓનો પ્રભાવ કેટલો અને એની ઇન્ટરફેર એટલે કે એમનું એમાં કેટલું કેટલા સુધી રસ લેવો જોઈએ? સાધુઓનો સમાજની અંદર આત્મકલ્યાણ થાય અને મોક્ષનું લક્ષ્ય હોય, શાનું લક્ષ્ય હોય? મોક્ષનું, મોક્ષ સુધી પહોંચાડવાનું કામ સાધુ ભગવંતો જ કરી શકે છે. એ માટે મારે એટલું જ કહેવું છે કે કોઈ પણ સનાતન ધર્મ હોય, જૈન ધર્મ હોય, કોઈ પણ ધર્મ હોય, પણ જો મોક્ષની વાત આવે તો બધાએ એક રહેવું જોઈએ. અચ્છા, મારે સાહેબ મારે પૂછવું છે, કેટલાક સંતો સાધુઓ રાજનીતિમાં રુચિ લઈ રહ્યા છે, એ વિશે તમે શું માનો છો? એ એક અલગ વાત છે, એ પોતપોતાની રીતે કરતા હોય વાત જુદી છે, પણ વાત એટલી જ છે કે સાધુ સમુદાય હોય એ ફક્ત ઘર બહાર બધું શાના માટે ત્યાગ્યું છે કે મોક્ષનું લક્ષ્ય હોય. શાનું લક્ષ્ય હોય? મોક્ષ જ, આત્માનું કલ્યાણ માટે, પોતાના આત્માનું કલ્યાણ કરવાનું અને બીજાના આત્માનું કલ્યાણ કરાવવાનું, એવી હિત ચિંતા કરે એનું નામ જ સાધુ. અને કોઈ ચૂંટણી લડે, ઇલેક્શનમાં આવે રાજનીતિમાં, તો એ ઓકે ગણાય? તમે શું માનો? ના, ઓકે ઓકે ના ના ગણાય, ઓકે ના ગણાય, પણ પોતપોતાની રીતે કરે તો એ વાત જુદી છે, પણ એમાં બધા સાધુ સંબંધોમાં સંમત ના થાય. બરાબર છે, સમજ્યા ને? કારણ કે બહુ મોટા સંતો હવે રાજનીતિમાં પગરણ કરી રહ્યા છે. અચ્છા, મારે એક બીજું પૂછવું છે, આ મોદી શાસનના 10 વર્ષ, તમે તો કારણ કે કોંગ્રેસનું શાસન જોયેલું, આ છેલ્લા 10 વર્ષ ને તમે કેવી રીતે મૂલવો છો, કેવી રીતે આંકલન કરો છો? એ સારા સારા કાર્યો કરે છે ને મોદીજી, એને જ ખુશ. સારા સારા કાર્યો એટલે કે જે માનવ જીવનની જરૂરી છે, મોદી સરકાર અને માનવ જીવનને જરૂર છે અને આત્મલક્ષીને જરૂર છે એવા કાર્યો કરે છે, તેને અમે માન્ય રાખીએ છીએ. તમે મોદી સરકારના કામથી ખુશ છો? સરસ કરી રહ્યા છે, ખુશ થઈ ગયા છે જી. જય જીનેન્દ્ર. વધુ બીજા સંતોને પૂછવાનો પ્રયાસ કરશું. રાજનીતિમાં જે લોકો રુચિ લે છે એ, રાજનીતિમાં જે આવા ઉત્સુક છે એ તમામ લોકોને આપણે પૂછશું કે સમાજ જીવનમાં સાધુઓની ભૂમિકા શું હોય અને રાજનીતિમાં આવું એમનું કેટલું ઉચિત ગણાય. વધુ પ્રસિદ્ધ સંતો થી લઈ અને સામાન્ય સંતોને પૂછીશું અને જાણવાનો પ્રયાસ કરશું કે ભારતીય કે ગુજરાત કે દેશની રાજનીતિમાં સાધુઓની કેટલી રુચિ હોવી જોઈએ, એમનું ઇન્વોલ્વમેન્ટ કેટલું સારું ગણાય. પહેલાં સાધુઓ શું માને છે એ પૂછીશું, પછી લોકોને પણ પૂછીશું કે સાધુઓએ રાજનીતિમાં આવવું જોઈએ કે નહીં.